ભરૂચના નબીરપુર કેન્દ્રમાં 240 ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી. ગુજરાત રાજ્યમાં તલાટીકામાં મંત્રીઓની 3,457 જગ્યાઓ ખાલી પડેલ છે, જેના માટે ગત રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષા લેવાઈ હતી, જેમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 8 વર્ગખંડોમાં કુલ 240 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કેન્દ્ર સંચાલક MI ખલીફા, બોર્ડ સંચાલક JK ભીમરડિયા તથા સારા શિક્ષક પરિવારે વર્ગખંડ સુપરવાઇઝરની જવાબદારી નિભાવી હતી. પરીક્ષા દરમિયાન સરકારી આદેશ મુજબ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ, બ્લૂટૂથ ઇયરબડ્સ, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર મુકાવી હતી. ઉમેદવારોને ફક્ત સાડી, કાંદા, ઘડિયાળ પહેરવાની છૂટ અપાઈ હતી અને દરેક ઉમેદવારોના પગરખાં પણ વર્ગખંડની બહાર કઢાવ્યા હતા. પરીક્ષા સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સની દુકાનો પણ બંધ રખાઈ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ સ્ટેશનના PSI KM ચૌધરી તેમના સ્ટાફ સાથે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. કેન્દ્ર સંચાલકે પરીક્ષા પછી સમગ્ર તંત્ર અને નબીપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.